डीसा તાલુકાના માલગઢ ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ બંને જૂથોના ચાર લોકોને ઈજા થઈ છે। તમામ ઈજાગ્રસ્તોને ડીસાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોએ તેમના પર ફાયરિંગ થયું હોવાનો દાવો કર્યો છે। ડીસાની જનરલ હોસ્પિટલમાં પણ તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી। સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસની ટીમો પહોંચી હતી। ડીસા પોલીસે સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। બોટાદમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે। મિકેનિક યુવાનને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો। કાર રિપેરિંગના બહાને ઘરે બોલાવી બળજબરી કરવામાં આવી। બળજબરીપૂર્વક વિડીયો ઉતારી ફસાવવાની ઘટના સામે આવી છે। 3 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી। એક મહિલા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવાઈ છે। એસઓજી પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। 1 બાઇક, 3 મોબાઇલ સહિત 1,05,000ના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડવામાં આવ્યા છે। મહીસાગરના વીરપુરમાંથી નકલી ખાતર મળી આવ્યું છે। રેભારીના સેવા સહકારી સંઘમાંથી નકલી ખાતર મળી આવ્યું છે। ડુપ્લિકેટ ખાતરને લઈને ખેડૂતો સાથે છેતરપિંડી બાબતે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેની ધારદાર અસર જોવા મળી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી। ડુપ્લિકેટ ખાતરને લઈને સહકારી સંઘના સેક્રેટરીને ખેતીવાડી અધિકારીનું તેડું આવ્યું। વીરપુરના સરદારપુરા વેપારી સેવા સહકારી મંડળીના સેક્રેટરી દ્વારા ડુપ્લિકેટ ખાતર વેચવા બાબતે ખેતીવાડી અધિકારીને જવાબ માંગ્યો। વેપારી સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને સભ્યોને ખેતીવાડી અધિકારીએ જિલ્લા ઓફિસ ખાતે બોલાવ્યા હતા। ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કેમ લાવવામાં આવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવશે। સેક્રેટરી તેમજ સમગ્ર સભ્યો દ્વારા તેઓના નિવેદન પણ લેવામાં આવશે। સમગ્ર જિલ્લામાં ખાતર બાબતે ખેતીવાડી અધિકારીની ટીમો બનાવી તપાસ કરવામાં આવશે। રવિ પાકની સિઝનના સમય ખાતરની અછત સર્જાય છે। ખંભાળા તાલુકામાં ડીએપી ખાતરની અછત વર્તાઈ છે। વહેલી સવારથી જ ખાતર લેવા ખેડૂતોની લાઈનો લાગી હતી। ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો જણાવ્યું કે ડીએપી ખાતરની સાથે નેનો યુરિયા બોટલ પણ ફરજિયાત આપવામાં આવે છે। જે ખાતર ખેડૂતોને ઉપયોગમાં ન લેવાનું હોય તે પણ ખેડૂતોને મજબૂરી વર્ષ લેવું પડે છે। વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે આ વખતે ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે। ખેડૂતો કામ છોડી વહેલી સવારથી લાઇનમાં લાગ્યા હતા। અને અત્યારે લગભગ 250 થી 300 ખેડૂતો લાઇનમાં ઉભા છે। હજીનો વારો આવ્યો નથી અને અત્યારની અંદર શું કરે છે એ કઈ સાહેબો કઈ અમને કઈ ખબર નથી। એક આધાર કાર્ડ દીઠ એક વ્યક્તિ માટે 4 થેલી ખાતર આપે, ખાલી 4 થેલી આપે અને એમાં એક નેનો બોટલ આપે 600 રૂપિયાની કિંમત છે। એ નેનો બોટલ ખેડૂતને બિલકુલ જરૂર નથી, છતાં પણ ધરાર આપે છે જબરજસ્તી આપે તો તમને 4 થેલી ખાતર આપે, જો તમે બોટલ ન લ્યો તો તમને 4 થેલી ખાતર પણ ન આપે। હું આ ખાતરમાં લાઈનમાં 4 વાગ્યાનો ઉભો છે સવારનો ખાતર પીધા વગરનો, તો હવે મારે આનું શું કરવું? ખાતર મળતું નથી, માન માન લાઈનમાં ઉભામાં વારો આવે છે, તો અમારે આ વેદનાનું કરવું શું છે? ને ચોમાસું પાક અમારે નિષ્ફળ ગયો છે, તો આ શિયાળુ પાકમાં અમારે ખાતર લેવું છે તો એમાંય લાઈનમાં ઊભું પડે 4 વાગ્યાનું? હું અત્યારે સવારનો 6:30 વાગ્યાનો ખંભાળિયામાં ખાતર લેવા આવ્યો છું, તો ખાતર અમને મળતું નથી, લાઈનમાં ઊભું પડે છે અને અત્યારે આ શિયાળુ પાક વાવો છે એના માટે ખાતર મળતું નથી, ચોમાસું પાક તો અમારો નિષ્ફળ વયો ગયો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ખંભાળિયા ખાતર વિભાગમાં હાલ ખેડૂતોની જે લાંબી કતારો લાગી છે, ખેડૂતો વહેલી સવારથી જ ખાતર લેવા માટે કતારોમાં લાગ્યા છે। વહેલી સવારથી ખેડૂતો ખાતરની લાઇનોમાં ઉભ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા છે, ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે ખાતરની અછત હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। એક તરફ ચોમાસું પાકમાં વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હાલ ખેડૂતોને જે શિયાળુ પાકમાં જે પિયત કરવાનું હોય છે તેમાં પણ ખાતરની અછત હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે દ્વારકા જિલ્લામાં ખાતરનો પૂરતો સ્ટોક મળવો જોઈએ। મુકુંદ મકરિયા, ન્યૂઝ 18 ગુજરાતમાં નકલી સચિવ બનનાર આચાર્ય સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વડગામની મજેદાર પ્રાથમિક શાળાના આચાર્ય સંયુક્ત સચિવ શિક્ષણ વિભાગનો ખોટો પત્ર બનાવી ખોટા સહી સિક્કા કરીને એક શિક્ષકની બદલીનો આરોપ લગાવ્યો છે। આ બનાવ બાદ આચાર્ય બ્રિજેશ પરમાર સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે। થરાદ તાલુકા શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ વણકરે આ ફરિયાદ નોંધાવી છે। આરોપી આચાર્ય થરાદની ડુવા પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન પટેલની બદલી અમદાવાદ કરાવવા શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ જયશ્રી દેવાંગનો નકલી પત્ર બનાવી શિક્ષિકાની બદલી કરવા શિક્ષણ વિભાગના નિયામકને પત્ર લખ્યો હતો। અગાઉ આરોપી આચાર્યને સસ્પેન્ડ પણ કરાયો છે।
મહેસાણા પશુપાલકોની દિવાળી સુધરી છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. દિવાળીના તહેવારોના લીધે ડેરીના દૂધ ઉત્પાદકોને દૂધનું બિલ 7 દિવસ એડવાન્સ મળશે. ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીના દૂધ ઉત્પાદકોને દૂધનું બિલ 3 નવેમ્બરના બદલે આજે 28 ઓક્ટોબરના દિવસે બેંકમાં જમા થશે. દૂધ ઉત્પાદક દિવાળી તહેવાર મનાવી શકે તેના માટે આ મોટો નિર્ણય લેવાયો છે. માતા અને પુત્રનું મોત થયું. રાજકોટના આજડેમ વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે. કારખાનાના શેડનું નિર્માણ થતું હતું અને 21 વર્ષની મહિલા અને તેના 1 વર્ષના પુત્રનું તેમાં મોત થયું. આજડેમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે. અજાણ્યા લોડરના ચાલક તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે મૂળ મધ્યપ્રદેશના જામવા જિલ્લાના વતની હાલ છેલ્લા 3 મહિનાથી મજૂરી કામ કરી રહ્યા હતા. સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા કારખાનાનું બાંધકામ ચાલતું હતું અને ત્યાં પોતે તેમજ પોતાની પત્ની સીમા મોહનિયા કડિયા કામ કરતા હતા. જ્યાં બાંધકામ ચાલતું હતું ત્યાં પત્ની સીમા પોતાના પુત્રને સ્તનપાન કરાવતી હતી અને તે જ સમયે ટ્રેક્ટર લોડર ચાલક દ્વારા રોડ ઉપર પડેલી કપચીના ઢગલાને દિવાલ તરફ ખસેડી અને દિવાલને ધક્કો લાગી જતા દિવાલ માતા અને પુત્ર પર પડતા ઘટના સ્થળ પર જ તેઓનું મોત થયું છે. ત્યારે વોર્ડ નંબર 15માં ગેરકાયદે બાંધકામ થતા હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે અને કમિશનરને રજૂઆત કરાઈ છે. યુનિવર્સિટી સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. યુનિવર્સિટીએ તેના કોન્ફરન્સ હોલના રિનોવેશનની પાછળ લાખો રૂપિયાના આર્થિક ગોટાળા કર્યાનો આક્ષેપ છે. યુનિવર્સિટીએ આધુનિકરણ ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ બેસાડવાની જે વ્યવસ્થા કરી એલઈડી સ્ક્રીન પાછળ 74 લાખથી વધુની રકમનો ખર્ચ કર્યો છે. અત્યારે આ જે ચર્ચા ચાલી રહી છે એ તદ્દન પાયાવિહોણી છે. યુનિવર્સિટી કક્ષાએ જે કોન્ફરન્સ રૂમ હતો એ ખૂબ જૂનો હતો. એના માટે કમિટીએ ભલામણ કરી, એના અનુસંધાને માન્ય કુલપતિશ્રીએ મંજૂરી આપી. તદુપરાંત એ અનુસંધાને નાણાંની ફાળવણી થઈ. કામગીરીના જે ડોક્યુમેન્ટ છે એનો કોઈક ગેરઉપયોગ કરી અને ખોટું અર્થઘટન કરી અને હાલ જે ચર્ચાઓ ચગાવી રહ્યા છે ટૂંક સમયમાં અમે એનું પણ જીનેસિસ. પીએમ મોદી આપશે સૌરાષ્ટ્રને મોટી ભેટ. થોડી જ વારમાં પીએમ મોદી પહોંચશે અમરેલી. અમરેલીમાં 4,800 કરોડના વિકાસ કામોની તેઓ ભેટ આપશે. ભારતમાતા સરોવરનું પીએમ મોદી લોકાર્પણ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બાદ અમરેલી જિલ્લાની મુલાકાત ઉપર આવી રહ્યા છે. પીએમ મોદી અમરેલીમાં 4,800 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ રજાને લઈને કાર્યક્રમ અંતર્ગત લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. લાઠી ખાતે યોજાનાર જાહેરસભા સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો બીજી તરફ ગાગડીયો નદી પર બનાવવામાં આવેલ ભારતમાતા સરોવર આસપાસ પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પીએમ મોદી પહેલા ભાવનગર એરપોર્ટ પહોંચશે અને જ્યાંથી તેઓ અમરેલી જવા માટે રવાના થશે. આ વિકાસ કાર્યોથી અમરેલી, જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓને લાભ થશે, જેમાં પાણી પુરવઠા વિભાગના 705 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. તો બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવડ બલ્ક લાઇફ લાઇનનું પણ લોકાર્પણ થશે. અને જ્યારે ભાવનગર જિલ્લામાં આ યોજનાથી મહુવા, તળાજા અને પાલીતાણા સહિત 95 ગામોની 2.75 લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે. 35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારતમાતા સરોવરનું પીએમ મોદી લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ સરોવરના પાણી ખેડૂતોને સિંચાઈ માટે અને પાણીના સંગ્રહ માટે ઉપયોગી થશે. જ્યારે 2,800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જ્યારે 1,094 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભુજ નલિયા ગેજ કન્વર્ઝેશન પ્રોજેક્ટ પણ લોકાર્પણ પીએમ મોદી કરશે. અમરેલીનું સદભાગ્ય છે કે દિવાળીના આજથી તહેવારો શરૂ થયા છે. 5,000 કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટની સોગાદ આપવા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વયં અહીંયા પધારી રહ્યા છે, ત્યારે અમરેલીના લોકોનું સદભાગ્ય છે. સૌરાષ્ટ્રના લોકો માટે હું એમ માનું છું કે સુનહેરો અવસર છે. આજે અમરેલીમાં દિવાળી પહેલા દિવાળી જેવો ઉત્સવની ઉજવણી આજે અમરેલી જિલ્લામાં થઈ રહી છે. લાઠીની ધીંગી ધરા ઉપર જ્યારે સાહેબ આવતા હોય ત્યારે લાખો કરોડોના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. ખૂબ મોટી ભેટ જ્યારે સમગ્ર ગુજરાતને મળતી હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક અવસરનું આંગણું, અમરેલી જિલ્લામાં એક ઉત્સવ જેવો માહોલ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે ફરી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમરેલીની ધરતી ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ જ્યારે આજે અમરેલીના આંગણે છે ત્યારે અમરેલીથી નલિયા અને ભુજની વચ્ચે
1094 કરોડ રૂપિયાના ખર્ચે લાઈન ધર્મજનની યોજના રાષ્ટ્રને ધરણે અર્પણ કરશે. 705 કરોડ રૂપિયાના પાણી પુરવઠા વિભાગના કામો, જળસંચયના કાર્યક્રમો આજે એનો પણ લોકાર્પણ થવાનું છે.